નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે અંગ્રેજી વિષયની અંદર A to P સુધીના આલ્ફાબેટ ચિત્ર સાથે જોવાના છે અને બોલવાના પણ છે. બધા બાળકોએ સરસ મજાના ચિત્ર જોવાના છે. તો આજે આપણે સરસ મજાના A to P સુધીના આલ્ફાબેટ બોલતા અને ઓળખતા શીખીએ. તો ચાલો બાળકો, હું તમને સરસ મજાના ચિત્ર સાથે આલ્ફાબેટ બતાવીશ. A for apple, B for ball, C for cat, D for dolphin, E for elephant, F for fish, G for goat, H for horse, I for ice cream, J for jug, K for kite, L for lion, M for monkey, N for neck, O for orange, P for pellet. તમને લોકોને પિક્ચર સાથે એબીસીડી જોવાની મજા આવી ને? તો ચાલો બાળકો, આજે આપણે Q for quill અને R for rabbit એ બંને હું તમને લખતા અને બોલતા શીખવાડીશ. તો બધા બાળકોએ પાટી અને પેન કાઢવાના છે. તો સૌ પ્રથમ આપણે Q for quill ગૂંચશું અને ત્યારબાદ R for rabbit લખશું. તો બધા બાળકોએ સૌ પ્રથમ આ કયો આલ્ફાબેટ છે? Q for quill. તો સૌ પ્રથમ આપણે Q for quill છે એ ગૂંચવાનું છે. આ શું છે? Q for quill, Q for quill, Q for quill, Q for quill. આજે Q for quill, Q for quill આલ્ફાબેટ છે એને મોટો મોટો જાડો જાડો ગૂંચવાનો છે. Q for quill, Q for quill, Q for quill. આ શું છે? Q for quill. બધા બાળકોએ પાટીમાં ગૂંચવાના છે આલ્ફાબેટ. આ છે Q for quill. ત્યારબાદ આપણે આ નાના નાના ખાના છે ને એની અંદર પણ Q for quill લખવાનું છે. Q for quill. બધાએ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. બધાએ લેસનમાં આ Q for quill લખવાનું છે પાટીમાં. Q for quill, Q for quill, Q for quill, Q for quill. આ છે Q for quill. ત્યારબાદ કયો આલ્ફાબેટ છે? R for rabbit. તો સૌ પ્રથમ આપણે R for rabbit છે એ ખૂટશું. R for rabbit, R for
ફોર ફિલ અને આર ફોર રેબિટ. આ ક્યુ ફોર ફિલ અને આર ફોર રેબિટ એ બંને આલ્ફાબેટ છે. તમારે લોકોએ પાટીની અંદર ગૂંટવાના છે અને લખવાના છે. બધા બાળકોએ ઘરે લેસનમાં ક્યુ ફોર ફિલ અને આર ફોર રેબિટ એ બંને આલ્ફાબેટ લખવાના છે. નમસ્તે.